जैसी प्रेरणा काल को गुड मॉर्निंग बलराम मॉडल स्कूल ना ऑनलाइन एजुकेशन माध्यम स्वागत से धोरण 1 विषय गणित गणित में आपरे प्रकरण 11 संख्या और संख्या में आपरे अगाऊना वीडियो में ખૂટતો અંક અને જોડતા જોડતા શીખી ગયા તો આજે આપણે શું શીખવાનું છે આજે આપણે એક તરફ પહેલાની સંખ્યા પછીની સંખ્યા વચ્ચેની સંખ્યા નાની સંખ્યા મોટી સંખ્યા વગેરે શીખવાનું છે તો ચાલો શીખીએ અહીંયા સૌપ્રથમ શું છે તરત પહેલાની સંખ્યા લખવાની છે તો આપણે અહીંયા પહેલાની સંખ્યા લખવાની સાપેક્ષ સંખ્યાની પહેલા શું આવે તે આપણે લખવાનું છે તો અહીંયા આપણે કેટલા આપેલા છે 67 કેટલા આપેલા છે 67 तो 67 ने पहला આગળની સંખ્યા શું આવે તો આપણે અહીંયા કઈ લાઈન છે 66 તો 66 ની લાઈન બોલવાની છે તો છબડે એકડે 61 છબડે તોડે 62 છબડે તોડે 63 છબડે તોડે 64 છબડે પાસે 65 અને 2 છબડા 66 તો કેટલા આવશે 2 છબડા 66 હવે આગળની સંખ્યા જોઈએ તો કેટલા છે જોઈએ છે કેટલા છે જોઈએ છે તો આપણે અહીંયા કઈ લાઈન બોલવાની 8 લાઈન તો આપણે એકડે 81 આપણે 82 આપણે તબરે 83 કેટલા આવશે અહીંયા આપણે તબરે 83 તો કેટલા લખવાના આપણે તબરે 83 ચાલો આગળની સંખ્યા જોઈએ અહીંયા કેટલા આપેલા છે 9 કેટલા આપેલા છે 9 તો આપણે કઈ લાઈન બોલવાની 9 લાઈન કઈ લાઈન 9 તો 9 એકડે 91 9 બોલે 92 9 તબરે 93 9 જોડે 94 9 પાછળ 95 9 છકડે 96 9 સાતડે 97 9 આઠડે 98 2 9 99 તો આગળ શું આવ્યું 9 આઠડે 98 તો કેટલા લખવાના આપણે 9 આઠડે 98 99 લખેલા છે તો આપણે આગળની સંખ્યા કેટલી આવી 9 આઠડે 98 હવે આગળની સંખ્યા જોઈએ તો 72 કેટલા આપેલા છે 72 તો હવે કઈ લાઈન બોલવાની આપણે 17 ની તો 17 એકડે 71 ને 17 બગડે 72 72 લખેલા છે તો પહેલા શું આવ્યું 17 એકડે 71 તો અહીંયા આપણે કેટલા લખવાના 17 એકડે 71 હવે આગળની સંખ્યા જોઈએ તો 56 કેટલા આપેલા છે 56 તો 56 આપણે કઈ લાઈન માં આવે પાંચડાની લાઈન માં તો પાંચડાની લાઈન બોલવાની છે તો પાંચડે 51 પાંચડે બોલે 52 પાંચડે તમને 53 પાંચડે જોડે 54 બે પાંચડા 55 અને પાંચડે છકડે 56 56 આપેલા છે તો આપણે આગળ શું આવ્યું બે પાંચડા 55 તો કેટલા લખવાના બે પાંચડા 55 તો અહીંયા આપણે શું કર્યું આગળની સંખ્યા લખી હવે તરત પછીની સંખ્યા લખવાની છે તો કે પછી આપેલી સંખ્યાની પછી શું આવે એ આપણે લખવાનું છે તો અહીંયા કઈ કેટલા આવેલા છે 58 કેટલા આવેલા છે 58 તો આ 58 કઈ લાઈનમાં આવે પાંચડાની લાઈનમાં પાંચડે એકડે 51 પાંચડે બગડે 52 પાંચડે તબડે 53 પાંચડે ચોકડે 54 બે પાંચડા 55 પાંચડે છકડે 56 પાંચડે સકડે 57 પાંચડે આઠડે 58 અને પાંચડે નવડે 59 કેટલા આવ્યા પાંચડે નવડે 59 અહીંયા કેટલા લખવાના પાંચડે નવડે 59 હવે અહીંયા કેટલા આપેલા છે 69 કેટલા આપેલા છે 69 તો 69 કઈ લાઈનમાં આવે છગડાની લાઈનમાં તો આપણે છગડાની લાઈન બોલવાની છે તો છગડે એકડે 61 છગડે બગડે 62 છગડે તગડે 63 છગડે ચોકડે 64 છગડે પાંચડે 62 બે છગડા 66 છગડે સાતડે 67 છગડે આઠડે 68 છગડે નવડે 69 અને સાતડે ને નીંડે 70 કેટલા આવ્યા સાતડે ને નીંડે 70 હવે આગળની સંખ્યા જોઈએ તો કેટલા છે 87 કેટલા છે 87 તો કઈ લાઈનમાં આવે આઠડાની લાઈનમાં તો આઠડાની લાઈન આપણે બોલવાની છે તો આઠડે એકડે 81 આઠડે બગડે 82 આઠડે તગડે 82 આઠડે ચોકડે 84 આઠડે પાંચડે 85 આઠડે છકડે 86 આઠડે સાતડે 87 અને બે આઠડા 88 કેટલા આવ્યા 87 પછી બે આઠડા 88 તો કેટલા લખવાના આપણે 88 હવે આગળ સંખ્યા જોઈએ તો કેટલા આપેલા છે 93 કેટલા છે 93 તો કઈ લાઈનમાં આવે નવડાની લાઈનમાં તો નવડે એકડે 91 નવડે બગડે 92 નવડે તગડે 93 અને નવડે ચોકડે 94 તો કેટલા લખીશું 94 હવે કઈ સંખ્યા લખેલી છે આગળ 76 તો 76 કઈ લાઈનમાં આવે 17ની લાઈનમાં તો 17 એકડે 71 17 એકડે 72 17 ચોકડે 74 17 ચોકડે 74 17 પાંચડે 75 17 ચોકડે 76 અને 2 17 77 કેટલા થયા 2 17 77 તો અહીંયા આપણે શું શીખ્યા તરત પછીની સંખ્યા લખતા શીખ્યા હવે વચ્ચેની સંખ્યા લખવાની છે આપણે આગળની આપેલી છે પાછળની આપેલી છે આપણે કઈ સંખ્યા લખવાની છે વચ્ચે તો આગળ જોવાનું છે કેટલા આપેલા છે 62 તો કઈ લાઈનમાં આવે છગડાની લાઈનમાં તો છગડે એકડે 61 છગડે બગડે 62 અને પછી શું આવે છગડે તગડે 63 64 લખેલા છે તો અહીંયા આપણે વચ્ચેની સંખ્યા લખી હવે આગળની સંખ્યા જોઈએ તો કેટલા છે 73 73 કઈ લાઈનમાં આવે 17ની લાઈનમાં તો 17 એકડે 71 17 બગડે 72 17 તગડે 73 અને 17 ચોકડે 74
75 बच्चे ने संख्या पहले की 75 લખેલા છે હવે આગળ જોઈએ તો 51 પાછળ એકડે 51 તો તેના પછી શું આવે પાછળ એકડે 52 53 લખેલા છે હવે કેટલી સંખ્યા છે આગળ જોઈએ તો 86 કેટલા છે 86 તો 86 કઈ લાઈનમાં આવે આટલાની લાઈનમાં તો આઠડે એકડે 81 આઠડે એકડે 82 આઠડે એકડે 82 આઠડે એકડે 84 આઠડે પાછળ 85 આઠડે એકડે 86 અને આઠડે સાતડે 87 બે આંકડા 87 લખેલા છે હવે કેટલી સંખ્યા આગળ છે 55 તો 55 કોઈ લાઈનમાં આવે નવડાની લાઈનમાં તો આપણે નવડાની લાઈન બોલીશું નવડે એકડે 91 નવડે એકડે 92 નવડે એકડે 93 નવડે એકડે 94 નવડે એકડે 95 અને નવડે એકડે 96 કેટલા થયા નવડે એકડે 96 97 લખેલા છે તો અહીંયા આપણે શું કર્યું વચ્ચેની સંખ્યા લખતા શીખ્યા તો અહીંયા આપણે તરત પહેલાની સંખ્યા પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યા લખતા શીખ્યા હવે આગળની સૂચના વાંચીએ તો મોટી સંખ્યા ઉપર ગોળ કરો અહીંયા આપણી સંખ્યા આપેલી છે મોટી સંખ્યા ઉપર આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે તો આપણે આગળ જોઈએ તો કે જે સંખ્યા બે સંખ્યા આપણે આપેલી હોય એમાંથી જે સંખ્યા પાછળ આવે તે સંખ્યા મોટી હોય છે ને નાની સંખ્યા તો આગળ આવેલી નથી અને પાછળ આવેલી મોટી તો આપણે શું કરવાનું છે મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે અહીંયા બે સંખ્યા આપેલી છે 64 અને 74 કેટલી આપેલી છે 64 અને 74 તો 64 એ સગરાની લાઈનમાં આવે અને 74 સગરાની લાઈનમાં આવે તો 74 સંખ્યા મોટી છે 64 કે નાની છે અને 74 મોટી સંખ્યા છે તો તેની પ્રત્યે આપણે શું કરવાનું છે ગોળ કરવાનો છે આ રીતે હવે આગળની સંખ્યા જોઈએ તો અહીંયા 89 અને 98 તો 89 એ નાની સંખ્યા છે અને 98 એ મોટી છે 98 એ મોટી સંખ્યા છે 89 એ આખડાની લાઈનમાં આવે 98 નવડાની લાઈનમાં આવે એટલે 98 મોટી સંખ્યા છે તો મોટી સંખ્યા પર આપણે ગોળ કરવાનો છે હવે અહીંયા જોઈએ તો 91 અને 90 તો નવડાની લાઈનમાં બે સંખ્યા આવે છે તો 91 પહેલા આવે છે એટલે નાની સંખ્યા છે 91 એ મોટી સંખ્યા છે 90 એ નાની સંખ્યા છે 90 પછી 91 એટલે 90 નાની સંખ્યા છે 91 મોટી છે આ રીતે હવે આગળ જોઈએ તો અહીંયા 81 અને 82 બે આંકડાની લાઈનમાં આવે છે ને તો આપણે આંકડાની લાઈન બોલીશું તો આંકડે એકડે 81 આંકડે બગડે 82 અને આંકડે તગડે 83 પછી આવ્યા તો તે સંખ્યા કેવી છે મોટી છે કેવી છે મોટી છે અને 82 નાની છે હવે આગળ જોઈએ તો અહીંયા 56 અને 65 તો 56 કઈ લાઈનમાં આવશે પાછળની લાઈનમાં આવશે ને એટલે નાની સંખ્યા છે અને 65 એ છકડાની લાઈનમાં આવે એટલે 65 સંખ્યા મોટી છે તો તેની ફરતે આપણે શું કરવાનું ગોળ કરવાનું આગળની સંખ્યા જોઈએ તો અહીંયા 70 અને 80 તો 70 એકડા બોલે તો 70 પહેલા આવે અને 80 પછી આવે તો 80 સંખ્યા મોટી છે 80 એ સંખ્યા મોટી છે આગળ જોઈએ તો અહીંયા 58 અને 78 58 અને 78 તો 58 એ પાંચડાની લાઈનમાં આવે આપણે એકડા બોલે તો પાંચડાની લાઈન પહેલા આવે અને સાતડાની લાઈન પછી આવે તો કે સંખ્યા મોટી છે કેવી છે મોટી છે હવે 86 અને 96 તો અહીં આપણે એકડા બોલે તો આંકડાની લાઈન પહેલા આવે તો તે સંખ્યા કેવી છે નાની છે અને 96 પછી આવે તો તે સંખ્યા કેવી છે મોટી છે આગળ જોઈએ તો અહીંયા 60 અને 70 60 સંખ્યા આપણે એકડા બોલે તો 60 એકડામાં પહેલા આવે તો તે નાની સંખ્યા છે અને 70 પછી આવે તો તે સંખ્યા મોટી છે તો તેની ફરતે આપણે શું કરવાનું ગોળ હવે અહીંયા 59 અને 55 59 સંખ્યા પહેલા આવશે એકડા બોલે ત્યારે અને 55 છેલ્લે આવશે તો તે સંખ્યા કેવી છે મોટી તો તેની ફરતે આપણે શું કરવાનું ગોળ તો અહીંયા આપણે શું કર્યું કે મોટી સંખ્યા ઉપર ગોળ કરતા શીખ્યા હવે આગળ જોઈએ તો નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો તો નાની સંખ્યા ઉપર શું કરવાનું છે ત્રિકોણ કરવાનું છે અહીંયા આપણે મોટી સંખ્યા પર ગોળ કર્યું અને નાની સંખ્યા પર તે શું કરવાનું ત્રિકોણ કરવાનું છે તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 63 અને 73 બે સંખ્યા આપેલી છે આપણે શું કરવાનું છે નાની સંખ્યા જોવાની છે તો છકડાની લાઈન પહેલા આવે તો એ સંખ્યા કેવી છે નાની છે સાતડાની લાઈન પછી આવે તો તે મોટી સંખ્યા છે તો આપણે નાની સંખ્યા ઉપર કરવાનો છે ત્રિકોણ કરવાનો છે ગોળ કરવાનો નથી આગળ જોઈએ તો અહીંયા 87 અને 78 87 અને 78 તો સાતડાની લાઈન પહેલા આવે તો તે સંખ્યા કેવી છે નાની છે અને પછી આવે તો મોટી છે તો સાતડાની લાઈન ઉપર આપણે શું કરવાનું 78 ઉપર ત્રિકોણ કરવાનું હવે 60 અને 50 તો 50 સંખ્યા પહેલા આવે તો તે સંખ્યા
नानी से 60 संख्या मोटी से तो 50 ऊपर आपने શું કરવાનો ત્રિકોણ કરવાનો નાની સંખ્યાઓ વાથી આપણે તેની પર આપણે ત્રિકોણ કરવાનો છે ગોળ કરવાનો નથી અહીંયા 94 અને 95 તો આપણે નવડાની લાઈન બોલીએ તો નવડાની લાઈનમાં 94 કેટલા આવે છે તો 9 1 91 9 2 92 9 3 93 9 4 94 પહેલા સંખ્યા આવી તો તે નાની છે તો તેની પર આપણે શું કરવાનો ત્રિકોણ આગળ જોઈએ તો અહીંયા 55 અને 65 આપણે એકડા બોલે તો 55 પહેલા આવશે 65 પછી આવશે તો આપણે 55 ઉપર ત્રિકોણ કરવાનું છે કેમ કે તે સંખ્યા નાની છે આગળ જોઈએ તો અહીંયા 82 અને 52 82 અને 52 52 પહેલા આવશે તો તે સંખ્યા નાની છે તેની પરથી આપણે ત્રિકોણ કરવાનું છે હવે 80 અને 90 તો અહીંયા 80 આપણે એકડા બોલે તો 80 પહેલા આવશે અને 90 પછી આવશે તો 80 સંખ્યા નાની છે તો તેની પરથી આપણે ત્રિકોણ કરવાનું છે હવે આગળ 69 અને 96 69 અને 96 તો 69 પહેલા આવે 96 પછી આવે તો તે સંખ્યા મોટી છે 69 નાની છે તો તેની પરથી આપણે શું કરવાનું ત્રિકોણ હવે 57 અને 75 જોવાનું છે સંખ્યા બરાબર જોવાની છે 57 અને 75 તો પાંચડાની લાઈન આપણે એકડા બોલી તો પહેલા આવશે સાતડાની લાઈન પછી આવે તો 57 કેડાની સંખ્યા છે તો તેની પરથી આપણે ત્રિકોણ કરવાનું છે હવે 76 અને 67 તો સાતડાની લાઈન પછી આવે છકડાની લાઈન પહેલા આવે તો તે સંખ્યા કેવી છે નાની છે કેવી છે નાની છે તો તેની પરથી આપણે ત્રિકોણ કરવાનું છે હવે તો અહીંયા આપણે શું શીખ્યા નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરતા શીખ્યા ત્યારે શું કર્યું આપણે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરતા શીખ્યા તો આગળ આપણે સદ્ય પોથીમાં જોઈએ તો ખૂટતો અંક લખવાનો છે તો ચોપડીમાં પેજ નંબર ગણિતની સદ્ય પોથીમાં પેજ નંબર 72 ઉપર પેજ નંબર 72 ઉપર આપણે અહીંયા શું આપેલ છે ખૂટતો અંક લખવાનો છે તો અહીંયા આપણે લાઈનમાં અહીંયા 62 સંખ્યા આપેલી છે કેટલી આપેલી છે 62 તો આપણે ક્રમમાં 62 થી એકડા લખવાના ચાલુ કરવાના છે આ રીતે લખવાના છે અહીંયાથી ક્રમમાં એકડા લખવાના છે અહીંયાથી આમ આ રીતે જે જગ્યા ખાલી છે એમાં આપણે એકડા લખવાના ચાલુ કરવાના છે ક્યાં સુધી લખવાના છે 94 સુધી એકડા લખવાના છે પાંચડે છકડે 56 થી પાંચડે છકડે 57 ત્યાંથી શરૂ કરવાના છે પછી અહીંયા આ રીતે આમ એકડા લખવાના ચાલુ કરવાના છે તો અહીંયા આપણે શું કરવાનું છે ખૂટતો અંક લખવાનો છે હવે આગળ જોઈએ તો અહીંયા પણ ખૂટતો અંક લખવાનો છે શું કરવાનું છે ખૂટતો અંક લખવાનો છે તો અહીંયા આપણને 61 આપેલા છે તો તેના પછી આ કેટલા આવે આપણે લખવાના છે 61 પછી 62 છકડે એકડે 61 તો અહીંયા આપણે શું લખવાનું છકડે બગડે 62 છકડે બગડે 63 છકડે ચોકડે 64 લખેલા છે તો તેના પછી છકડે પાંચડે 65 બે છકડા 66 છકડે સાતડે 67 અને 68 લખેલા છે તો આપણે અહીંયા છકડાની લાઈનમાં જે ખૂટતો અંક હતો તે લખ્યો હવે આગળ જોઈએ તો અહીંયા 71 લખેલા છે કેટલા છે સાતડે એટલે 71 તેના પછી શું આવશે તો સાતડે બગડે 72 સાતડે તગડે 73 સાતડે ચોકડે 74 સાતડે માથડે 75 લખેલા છે તો તેના પછી સાતડે છકડે 76 બે સાતડા 77 અને સાતડે આઠડે 78 તો અહીંયા આપણે સાતડાની લાઈનમાં જે ખૂટતો અંક હતો તે લખ્યો હવે આગળ જોઈએ તો આઠડે તગડે 83 કઈ લાઈન છે આઠડાની લાઈન છે તો આઠડે તગડે 83 પછી કેટલા આવશે તો આઠડે ચોકડે 84 આઠડે માથડે 85 આઠડે છકડે 86 આઠડે સાતડે 87 બે આઠડા 88 લખેલા છે આઠડે નવડે 89 અને નવડે 90 તો આઠડાની લાઈનમાં આપણે જે ખૂટતો અંક હતો તે આપણે લખ્યો હવે આગળ જોઈએ તો પાંચડે બગડે 52 કઈ લાઈન છે પાંચડે બગડે 52 તો પાંચડે તગડે 53 પાંચડે ચોકડે 54 બે પાંચડા 55 પાંચડે છકડે 56 પાંચડે સાતડે 57 પાંચડે આઠડે 58 અને 59 લખેલા છે હવે આગળની લાઈનમાં જોઈએ તો 94 94 સંખ્યા આપેલી તો કઈ લાઈનમાં આવે નવડાની લાઈનમાં તો નવડાની લાઈનમાં આવે તો આગળનો અંક આપણે લખવાનો છે તો નવડે તગડે 93 નવડે ચોકડે 94 લખેલા છે તો નવડે પાંચડે 95 નવડે છકડે 96 નવડે સાતડે 97 નવડે આઠડે 98 બે નવડા 99 એક એકડો અને બે મીલા 100 તો અહીંયા આપણે શું કર્યું કે નવડાની લાઈનમાં જે ખૂટતો અંક હતો તે આપણે લખ્યો
વ્યાકરણની સૂચના છે તો 81 થી 90 ની વચ્ચે આવતી સંખ્યાવાળા ચિત્રમાં રંગ પૂરવાનો છે શું કરવાનું છે રંગ પૂરવાનો છે પણ કઈ સંખ્યામાં પૂરવાનો છે 81 થી 90 સુધીમાં આવતી હોય એ જ સંખ્યામાં આપણે રંગ પૂરવાનો છે તો અહીંયા આપણે 81 પછી કેટલા આવે તો આપણે પકડે 82 તો આપણે પકડે 82 લાઈનમાં ક્યાં છે આપણે જોવાના અહીંયા છે તો એમાં આપણે રંગ પૂરવાનો છે તો આ રીતે 82 જે સંખ્યા આવતી હોય એમાં રંગ પૂરવાનો છે 82 પછી કેટલા આવે આપણે 81 આપણે પકડે 82 તો આપણે પકડે 83 ક્યાં છે તો આપણે જોવાનું છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા નહીં 82 સંખ્યા ક્યાંય આપેલી નથી તો 82 પછી કેટલા આવે 84 તો 84 ક્યાં છે આપણે જોવાનું છે તો 84 ક્યાં આપેલા છે તો આપણે એમાં રંગ પૂરવાનો છે તમારે આખા બોક્સમાં રંગ પૂરી દેવાનો છે બહાર ના જાય એનું ધ્યાન રાખવાનું હવે 84 84 પછી કેટલા આવે તો આકડે પાકડે 85 આકડે પાકડે 85 ક્યાં છે તે આપણે જોવાનું છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા નહીં અહીંયા છે નહીં અહીંયા અહીંયા લખ્યું અહીંયા છે નહીં અહીંયા છે અહીંયા છેલ્લે છે 85 તો આપણે 85 રંગ પૂરવાનો છે આકડે પાકડે 85 85 પછી કેટલા આવશે તો આપણે સગડે 86 તો 86 ક્યાં છે જોવાનું છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા નહીં અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા નથી 85 પછી 86 નથી તો 87 છે તો 87 ક્યાં છે આપણે જોવાનું છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા અહીંયા નથી 87 અહીંયા છે તો તેમાં આપણે રંગ પૂરવાનો છે 81 થી 90 ની વચ્ચે આવતી સંખ્યામાં આપણે રંગ પૂરવાનો છે તો આંકડાની લાઈન જોવાની છે તો આપણે 87 માં રંગ પૂર્યો હવે બે આંકડા 88 તો 88 ક્યાં છે અહીંયા છે તો 88 માં આપણે રંગ પૂરવાનો છે આ રીતે 88 પછી 89 કેટલા આવશે 89 તો 89 ક્યાં છે છે જોવાનું છે અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા નથી તો આપણે અહીંયા 81 થી 90 ની વચ્ચે આવતી સંખ્યામાં રંગ પૂર્યો તો 81 થી 90 સુધીમાં જે વચ્ચે વચ્ચે સંખ્યા આવતી હતી તેમાં આપણે રંગ પૂર્યો હવે આગળનું જોઈએ તો 91 થી 100 ની વચ્ચે આવતી સંખ્યાવાળા ચિત્રમાં રંગ પૂરો 91 થી 100 ની વચ્ચે જે સંખ્યા આવતી હોય એમાં આપણે રંગ પૂરવાનો છે તો 91 પછી કેટલા આવશે 92 તો 92 ક્યાં છે આપણે જોવાનું અહીંયા છે તો આ તેમાં આપણે રંગ પૂરવાનો છે બાણુંવાળી સંખ્યામાં આપણે રંગ પૂર્યો પછી કેટલા આવશે નવડે તગડે ત્રાણું તો આપણે જોવાનું છે છે ક્યાંય અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા નહીં અહીંયા 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 નથી તો ક્યાંય ત્રાણું સંખ્યા આપેલી નથી તો આપણે તેના પછી કેટલા આવે નવડે ચોકડે ચોરાણું તો આપણે જોવાનું છે તો નવડે ચોકડે ચોરાણું ક્યાં છે અહીંયા છે તો આપણે એમાં રંગ પૂરવાનો છે નવડાની લાઈન દ્વારે જ આપણે સંખ્યા જોવાની છે નવડાની લાઈન જોવાની છે બીજી સંખ્યામાં રંગ પૂરવાનો નથી તો નવડે ચોકડે ચોરાણું પછી નવડે પાંચડે 95 નવડે પાંચડે 95 વાળી સંખ્યામાં રંગ પૂરવાનો છે નવડે પાંચડે 95 પછી કેટલા આવશે નવડે છગડે 96 તો ક્યાં છે આપણે જોવાનું અહીંયા છે નહીં અહીંયા છે નહીં અહીંયા નથી અહીંયા છે નહીં અહીંયા છે અહીંયા છે તો એમાં આપણે રંગ પૂરવાનો છે 96 સંખ્યા જે હોય ત્યાં આપણે રંગ પૂરવાનો છે 96 પછી નવડે સાકડે 97 તો છે નહીં અહીંયા છે નહીં અહીંયા નથી અહીંયા નથી અહીંયા નથી 97 સંખ્યા નહીં આપેલી નથી 97 પછી 98 98 છે નહીં છે નહીં અહીંયા અહીંયા નથી અહીંયા નથી 98 સંખ્યા આપેલી નથી 98 પછી કેટલી આવશે 99 99 આપેલી છે તો તેમાં આપણે રંગ પૂરવાનો છે એકાણું થી સોની વચ્ચે આવતી સંખ્યામાં આપણે રંગ પૂર્યો શું કર્યું 91 થી 100 ની વચ્ચે આવતી સંખ્યામાં આપણે અહીંયા રંગ પૂર્યો તો અહીંયા આપણે આપણો આજનો આખો હોમવર્ક આપણો આજનો અહીંયા 11 નું પ્રકરણ
પૂરું થઈ છે 11મું પ્રકરણ આપણે પૂરું થઈ જાય છે એટલે આજનો આપણો હોમવર્ક ગણિતની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 72 પેજ નંબર 72 અને પેજ નંબર 73 તમારે પૂરવાનો રહેશે આગળનો હવે આપણે આગળના વિડિયોમાં જોશું જય શ્રી કૃષ્ણ